હેલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ધોરણ પાંચ વિષય હિન્દી એમાં આજે આપણે પાઠ નંબર ચાર સોચ અપની અપનેનો અભ્યાસ કરીશું જો બાળ મિત્રો અહીં તમને આ પાઠમાં એક ચિત્ર આપેલું છે જો આ ચિત્રમાં તમને શું દેખાય છે તો એક ગામ આપેલું છે સરસ મજાનું કે જે ખૂબ જ સુંદર છે અને ખૂબ જ સુંદર દૃશ્ય વહેલી સવારનો સમય છે પંખીઓ આકાશમાં ઉડે છે ગોવાળ ગાયો ચરાવે છે જુઓ આ બાજુ બગીચામાં બાળકો રમે છે આવા તમને અનેક નજારાઓ જોવા મળે છે જોઈશું આપણે આ દ્રશ્યનો અહીં અમુક ઘર પણ આપેલા છે નારિયેળીના ઝાડ છે મંદિર આવેલું છે બા એક બાળક બે બાળકીઓ વગેરે પતંગિયા સાથે રમી રહ્યા છે એની પાછળ દોડે છે હવે જુઓ આ પાઠ પરથી આપણે આગળ કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે જુઓ આગળ અભ્યાસ પ્રશ્ન એક પ્રશ્નો કે ઉત્તર દીજીએ જુઓ એમાં પહેલો પ્રશ્ન સૂરજ નીકળને પર પક્ષી ક્યાં રહે છે કે સૂરજ નીકળ્યો છે તો ત્યારે પક્ષીઓ શું કરી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો સૂરજ નીકળ્યો છે અને પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે તો આના જવાબમાં આપણે લખીશું કે સૂરજ નીકળને પર પક્ષી ચુગને કે લીએ નીકળ પડે હૈ કે પક્ષીઓ ઉડે છે અને તેઓ પોતાની ચણ ચૂગવા માટે એટલે કે ચણ ચણવા માટે જઈ રહ્યા છે પછી જુઓ બીજો પ્રશ્ન ચરવાહા ક્યાં કર ચરવાહા એટલે કે આગળના ચિત્રમાં જે ગોવાળ આપેલો છે તેની વાત કરેલી છે જો અહીં આને ચરવાહા કહેવાય કે ગોવાળ શું કરી રહ્યો છે તો

જો અહીં તમને બે ઝાડ નારિયેળના દેખાય છે તો એના જવાબમાં તમે શું લખશો નારિયેલ કે દો પેડ હે જો ચોથો પ્રશ્ન ચિત્ર મેં ઘર કીધને હૈ કે આગળ જે ચિત્ર આપેલું છે એમાં તમને કેટલા ઘર દેખાય છે તો તમે જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ તો શું જવાબ લખશો ચિત્ર મેં પાંચ પાંચમો પ્રશ્ન બગીચે મેં કર રહે હે કે જે બાળકો છે એ બગીચામાં શું કરી રહ્યા છે તો એના જવાબમાં તમે શું લખશો બચ્ચે બગીચે મેં તિતલીઓ કે પીછે દોડ રહે હે કે વચ્ચે છે એ બગીચામાં પતંગિયા એટલે તિતલીઓ કે પીછે દોડ રહે હે જુઓ છઠ્ઠો પ્રશ્ન ચરવાહે કે હાથ ક્યાં હે કે ચરવાહા છે એના હાથમાં શું છે જુઓ તમે આ ચિત્રમાં જ જોઈ શકતા હશો કે ચરવાહાના હાથમાં લાકડી છે તો તમે હિન્દીમાં શું લખશો ચરવાહે કે હાથમે લકડી હે જુઓ પ્રશ્ન નંબર બે

વગેરે વગેરે એ લોકો વિચારતા હોય કે ગોવાળ હોય તો એ તો એ જ વિચારે કે ગાયોને ક્યાં ચરવા લઈ જઈશું શું ચરવા લઈ જઈશું કેટલે દૂર સુધી લઈ જવી છે આપણે બપોરે શું ખાઈશું સાંજે કેટલા વાગે ઘરે પરત જશું ગાયો જંગલની બાજુ ન જાય એનું ધ્યાન રાખશું વગેરે આ બાબતો છે એ ચરવા હોય એટલે કે ગોવાળો વિચારતા હોય જે આપણે અહીં લખવાની છે જુઓ પ્રશ્ન નંબર બે सूरज निकलने पर क्या क्या होता है कि सूरज निकले त्यारे शू शू तो शू सवार समय शू शू था तो चिड़िया चहचहाती है पक्षी दाना चुगने निकल पड़ते हैं चरवाहे गाये चराने निकल पड़ते हैं किसान अपने खेत में काम करने लग जाते हैं सभी फूल खिल जाते हैं और पूरा संसार चेतना से भर जाता है कि पूरा संसार बधूज बहुत खुशनुमा लागे છે જુઓ પ્રશ્ન નંબર ત્રણ તું બગીચે મેં હોતે તો ક્યાં કરતે કે જો તમે બગીચામાં હો તો તમે શું કરે તો રંગબેરંગી ફૂલો કો જી ભર કર દેખતે કે ખૂબ જ સુંદર ફૂલ હોય તો આપણને એને જોવાનું મન થાય ફૂલો કી સુંદરતા દેખતે ઝૂલે પર ઝૂલતે રંગબેરંગી તિતલીયા દેખ કર પ્રસન્ન હોતે કે આપણે બગીચામાં હોય તો આપણે શું કરીએ એના વિશે લખવાનું છે જુઓ ચોથો પ્રશ્ન કુત્તા ક્યાં સોચ રહ હોગા કે આજે ચિત્રોમાં કૂતરો દેખાય છે એ શું વિચારતો હશે યદમી કહા જા ઈસકે સાથ જાવું યા નહીં મુજે ઈસકે સાથ જાને ખાના મિલેગા મેં ઈસ આદમી કી હંમેશા રખવાલી કરુંગા આ કૂતરો છે એ આપણી પાછળ જે કૂતરાઓ આવતા હોય એ એ જ વાટે આવતા હોય કે આપણે એને કંઈક ખાવાનું આપીએ આપણે એને મારીએ નહીં આવી રીતે એ કૂતરો શું વિચારતો હશે એ પણ આપણે લખવાનું છે પછી છે પાંચમો પ્રશ્ન તિતલી ઉડતી ક્યુ હે કે તિતલી શું કામ ઉડે છે તો તિતલીઓ છે એ અલગ અલગ જગ્યાએ ઉડે છે અને ફૂલોમાંથી બેસે છે કે બે અને ત્રણ પક્ષીઓ હંમેશા સાથે કે મૂડે છે તો જુઓ બાળ મિત્રો હવે પક્ષીઓ છે એ એક જૂનમાં એક સાથે જ બધા બહાર નીકળે છે અને એક સાથે જ સાંજના સમયે ઘરે પરત જાય છે એ લોકો એકસાથે જ પોતાનું ભોજનનો બંદોબસ્ત કરે છે કે પોતાનું ભોજન શોધે છે અને પછી સાંજના સમયે એક સાથે જ ઘરે જ પરત એટલે કે એમના જે ઝાડ હોય ત્યાં પરત જાય છે